વાત કરીએ જામનગરની, જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. જામનગર પંથકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ધ્રોલ તાલુકામાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ થયો, જ્યારે લાલપુર અને જોડિયામાં 6-6 ઇંચ વરસાદ ખાબક્યો છે. લાલપુરની રાંડણ નદીમાં પણ ઘોડાપુર આવ્યા, તો કાલાવડમાં 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, ત્યારે જામજોધપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળ્યો, સાર્વત્રિક ધોરણે આ વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાભરમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. જામજોધપુર તાલુકાની સોગઠી નદી 2 કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. હાલની જો વાત કરીએ તો જામનગરમાં પણ આજ કઈક સ્થિતિ છે. જામનગર જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જામજોધપુર તાલુકાની સોગઠી નદી 2 કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. જામનગરમાં જે વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક સાચી થઈ રહી છે, અને ગત રાત્રિથી જ સારો એવો વરસાદ સમગ્ર પંથકમાં જોવા મળી રહ્યો છે. આખી રાત અનરાધાર વરસાદ જામનગરના 6 તાલુકામાં વરસ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકના જો આંકડાની વાત કરવામાં આવે તો જામનગરમાં 4 ઇંચ જેટલો વરસાદ છે, જયારે ધ્રોલ તાલુકામાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો લાલપુર તાલુકા અને જોડિયામાં પણ 6-6 ઇંચ વરસાદ છે. આ ઉપરાંત કાલાવડ તાલુકામાં પણ 3.5 ઇંચ વરસાદ છે, અને જામજોધપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે આજ સવારે 6 થી 8 સુધીમાં 2 કલાકમાં પણ ખૂબ જ સારો એવો સમગ્ર 6-6 તાલુકામાં 1.5 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મેઘસવારી સવારથી પણ યથાવત જોવા મળી રહી છે, અને ખાસ કરીને જે નદી નાળા છે એ પણ છલકાયા છે. જો વાત કરવામાં આવે તો જામજોધપુરની જે સોરઠી નદી છે એ 2 કાંઠે વહી રહી છે, લાલપુરની જે ડાંડર નદી છે એ પણ 2 કાંઠે વહી રહી છે, અને હાલના જે વરસાદમાં લઈને ક્યાંક ને ક્યાંક જામનગરના ઘણા એવા ડેમોમાં પણ નવા પાણીની આવક થવા પામી છે. આજે 3 ડેમ છે તેના જે 10 દરવાજા 7 ફૂટથી ખોલવામાં આવ્યા છે. તો રણજીસાગર અને સસોઈ ડેમમાં પણ પાણીની આવક થતા જામનગરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે એકંદરે હળવાથી મધ્યમ વરસાદને કારણે ક્યાંય કોઈ ખાના ખરાબીના સમાચાર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આફત નહીં પરંતુ ખુશીનો જે વરસાદ જામનગરમાં વરસી રહ્યો છે. જીગર જી બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો જામજોધપુર તાલુકાની સોગઠી નદી 2 કાંઠે વહી રહી છે, સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જામનગર જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જામજોધપુર તાલુકાની સોગઠી નદી 2 કાંઠે વહેલી આપને જોવા મળશે. તો હાલ રાજ્યમાં લગભગ તમામ શહેર, જિલ્લા, તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે.